नमस्ते। घणा समयथी खेडूतो राह जोई रह्या छे के पीएम किसान योजनानो आठमो हप्तो क्यारे आवशे। तो खेडूतोने जणावी दईए के पीएम किसान योजनानो आठमो हप्तो क्यारे आवशे एनी तारीख नक्की थई चूकी छे। एग्रीकल्चर मिनिस्टरे जणाव्युं हतुं के प्रधानमंत्री नरेन्द्र मोदीजी 14 तारीखे सवारे 11 वागे खेडूतो साथे वातचीत करशे अने त्यारबाद पीएम किसान सन्मान निधि योजना अंतर्गत आठमो हप्तो छे ए जारी करशे। तो मित्रों, आवनार 14 तारीख एटले के 14 मेना रोज भारतना वडाप्रधान नरेन्द्र मोदीजी छे ए खेडूतो साथे 11 वागे वातचीत करशे। वातचीत पूर्ण थशे एटले के बैठक पूर्ण थशे त्यार पछी पीएम किसान योजना अंतर्गत खेडूतना बैंक एकाउंटनी अंदर आठमो हप्तो छे ए जारी करवामां आवशे, एटले के जमा करवामां आवशे। तो मित्रों, गुजरातना खेडूतोने 14 तारीख पछी पीएम किसान योजनानो आठमो हप्तो एमना बैंक एकाउंटनी अंदर मळी शके छे। तो तारीख छे ए जाहेर करी देवामां आवी छे। आ पहेला मीडियाना रिपोर्टमां कहेवामां आव्युं हतुं के राज्य सरकारे RFT એટલે કે રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર છે એ સાઇન કરી દીધું છે અને કેન્દ્ર સરકારે પણ FTO એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એ જનરેટ કરી દીધો છે। તો જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટની અંદર આ રીતે સ્ટેટસ બતાવે છે એટલે કે RFT લખેલું અથવા તો FTO લખેલું એ ખેડૂતોને 5મો, 6ઠ્ઠો, 7મો અથવા તો જે પણ હપ્તો મળવા પાત્ર હશે એ હવે મળી જશે, જેમાં ખાસ કરીને FTO લખેલું છે એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે ખેડૂતોને સ્ટેટસની અંદર લખેલું આવે છે એ ખેડૂતોને 14 તારીખ પછી 8મો હપ્તો છે એ મિત્રો મળી શકે છે। લાભાર્થીના એકાઉન્ટમાં RFT સાઇન બાય સ્ટેટ ફોર એટ ઇન્સ્ટોલમેશન એવું છે એ લખેલું દેખાતું હશે। તો એ લોકોને પણ 8મો હપ્તો છે એ મિત્રો આગામી દિવસોની અંદર મળી જશે। પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર જઈ અને તમે લોકો ઓનલાઈન તમારું સ્ટેટસ છે એ ચેક કરી શકશો। હવે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું છે। એના હોમ પેજ ઉપર તમે નીચે જશો એટલે તમને દરેક ઓપ્શન છે એ મળી જશે। તેમાં તમારે અહીંયા બેનિફિશરી સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે। બેનિફિશરી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે માહિતી ખુલી જશે, જેની અંદર તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા તો મોબાઈલ નંબર નાખી અને તમારું સ્ટેટસ છે એ અહીંયા ચેક કરી શકો। અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે, પછી ગેટ ડેટા ઉપર ક્લિક કરવાની છે એટલે તમને માહિતી મળી જશે। અહીંયા હું મોબાઈલ નંબરના માધ્યમથી તમને થોડીક માહિતી બતાવું છું। સૌથી પહેલાં મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને ગેટ ડેટા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આ રીતે મિત્રો તમે મોબાઈલ નંબર નાખી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે આ રીતે માહિતી ખુલી જશે, જેની અંદર દરેક માહિતી હશે। પહેલો હપ્તો ક્યારે જમા થયો હતો, બીજો ક્યારે થયો હતો, ત્રીજો ક્યારે થયો હતો, ચોથો ક્યારે થયો હતો, 5મો, 6ઠ્ઠો અને 7મો અને હવે 8મો। જે લોકોએ પાછળથી ફોર્મ ભર્યું હશે એને પાછળથી બતાવશે, જે લોકોએ આગળથી ફોર્મ ભરેલું હશે એને 8મા હપ્તા સુધી અહીંયા માહિતી છે એ જનરેટ થઈ ચૂકી છે। અહીંયા FTO જનરેટ એન્ડ પેમેન્ટ કન્ફર્મેશન ઇઝ પેન્ડિંગ એવું લખેલું આવતું હશે, એ લોકોને થોડા દિવસોની અંદર હપ્તો છે એ મળી જશે। તમે લોકો અહીંયા જોઈ શકો છો, આ રીતે તમે તમારી માહિતી છે એ પણ જોઈ શકશો, ઓનલાઈન ચેક કરી શકશો। એની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બીજી વધારે કઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો। તમને 8મો હપ્તો મળી ચૂક્યો છે કે નહીં અથવા તો તમારું ઓનલાઈન સ્ટેટસ શું બતાવે છે એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો। આવજો, જય જવાન જય કિસાન।